નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ લાઈવમાં. સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. એક મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં આઈટી વિભાગે સર્ચ હાથ ધર્યું છે. આરતી ગ્રુપમાં ઇન્ડિયન કંપનીમાં આઈટી વિભાગે સર્ચ હાથ ધર્યું છે. વાપી, સરીગામ, અંકલેશ્વર સહિતના યુનિટ પર હાલમાં સર્ચ હાથ ધરાઈ રહ્યું છે. આઈટી વિભાગની અલગ અલગ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગ હાલમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. વલસાડ ખાતેથી આ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જ્યાં આરતી ગ્રુપ ઓફ ઇન્ડિયન કંપનીમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વાપી, સરીગામ, અંકલેશ્વર સહિતના યુનિટ પર હાલમાં સર્ચ ચાલી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે હાલમાં આ ઓપરેશન આઈટી વિભાગ તરફથી કરવામાં આવી રહ્યું છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત હાલમાં ગોઠવી દેવામાં આવ્યો છે. આરતી ગ્રુપ ઓફ ઇન્ડિયન કંપનીમાં હાલમાં સર્ચ ચાલી રહ્યું છે. આઈટી વિભાગના અલગ અલગ અધિકારીઓ હાલમાં સર્ચ કરી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ સર્ચ ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે. વલસાડ ખાતેથી આ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જ્યાં આઈટી વિભાગ તરફથી સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. વાપી, સરીગામ અને અંકલેશ્વર સહિતના યુનિટ પર હાલમાં સર્ચ હાથ ધરાયું છે. અને આજ અંગે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા ઉમેશ પાસેથી. ઉમેશ, હાલમાં આઈટી વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે, શું વધુ વિગતો? જી ચોક્કસ જિજ્ઞાસા, આજે મોડી રાત છે જે વલસાડ જિલ્લામાં જે આઈટી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, જે આરટી ઇન્ડસ્ટ્રીઝ ખાતે આરટીના દરોડા પડ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગના દરોડા પડ્યા હતા. મોડી સાંજથી આ દરોડાનું અંદર આઈટી કંપની પર પડીને અલગ અલગ કંપનીઓ પર આ દરોડા પડવાના કારણે આઈટી વિભાગમાં ખળભળાટ મચી ગઈ હતી. અને જે રીતે દરોડા પડ્યા છે તેને લઈને ચોક્કસથી આરટી ઇન્ડસ્ટ્રીઝનો કોઈ મોટો ખુલાસો બહાર આવી શકે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. આરટી ઇન્ડસ્ટ્રીઝની અલગ અલગ જગ્યાઓ પર જે કંપનીના યુનિટો આવ્યા છે ત્યાં આઈટીના દરોડા ચાલી રહ્યા છે. અને જે રીતે દરોડા ચાલી રહ્યા છે ચોક્કસથી આરટી ઇન્ડસ્ટ્રીઝનું કોઈ મોટું કૌભાંડ બહાર આવી શકે એવું લાગી રહ્યું છે. જી બિલકુલ ઉમેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.